गुजराती अने इंग्लिश बन्ने ककों शीखीशुं। पहला हुं तमने गुजराती ककों शीखवाडीश, पछी आपणे इंग्लिश ककों करीशुं। तो चालो शुरू करीए आपणो ककों। तो क कबूतरनो क, ख खटारानो ख, ग गणपतिनो ग, ग घरनो ग, च चकलीनो च, छ छत्रीनो छ, ज जमरूखनो ज, ज जबलानो ज, ट टपालीनो ट, ठ ठळियानो ठ, ड ढगलानो ड, ढ ढगलानो ड, अण अण फेरनो अण। अहीं मित्रों एक वस्तु जोवानी छे के अण उपरथी कोई शब्द बनतो नथी, परंतु दरेक शब्दनी पाछळ के वच्चे अण वपराय छे। जेम फेरनो अण छे, अण फेरनो अण छे, એવી રીતે અણ વપરાય છે। જી ત તપેલીનો ત, થ થળનો થ, ડ દડાનો ડ, ધ ધજાનો ધ, ન નગારાનો ન, પ પતંગનો પ, ફ ફાનસનો ફ, બ બકરીનો બ, ભ ભમરાનો ભ, મ મરચાનો મ, ય યતીનો ય, ર રમકડાનો ર, લ લગોઠાનો લ, વ વહાણનો વ, શ શંકોરાનો શ, ષ ષટકોણનો ષ, સ સસલાનો સ, હ હરણનો હ। અળ અહીંયા અળ પછી કોઈ શબ્દ નથી મિત્રો, પરંતુ જેવી રીતે અહીંયા અણફેણમાં અણનો શબ્દ, અણ પરથી કોઈ શબ્દ નથી, એવી રીતે અહીંયા પણ નથી, એ પણ કોઈ શબ્દની પાછળ જ વપરાય છે। તો અણ અળ એટલે નળનો અણ, ક્ષ ક્ષત્રિયનો ક્ષ, જ્ઞ જ્ઞાનનો જ્ઞ। અહીંયા આપણે હવે શીખીશું મિત્રો ઇંગ્લિશ કક્કો। ચાલો શરૂ કરીએ આપણો ઇંગ્લિશ કક્કો। તો ક, તો કને ઇંગ્લિશમાં લખાય કે એ, ખ, તો ખને ઇંગ્લિશમાં લખાય કે H A, ગ, તો ગ ને ઇંગ્લિશમાં લખાય G A, એવી જ રીતે ઘ, તો ઘ ને ઇંગ્લિશમાં લખાય G H A, પછી ચ ચકલીનો ચ, તો એને ઇંગ્લિશમાં લખાય C H A, પછી છ, તો છ ને ઇંગ્લિશમાં લખાય C H H A, પછી જ, તો જ ને ઇંગ્લિશમાં લખાય જે એ, એવી જ રીતે જ, તો એને ઇંગ્લિશમાં લખાય જે એચ એ, પછી ટ, તો ટ ને ઇંગ્લિશમાં લખાય ટી એ, પછી થ, તો ઠ ને ઇંગ્લિશમાં લખાય ટી એચ એ, એવી જ રીતે ડ, તો ડ ને ઇંગ્લિશમાં લખાય ડી એ, એવી જ રીતે ઢ, તો ઢ ને ઇંગ્લિશમાં લખાય ડી એચ એ, પછી આવે અણ, તો એને ઇંગ્લિશમાં લખાય એન એ, પછી ત, તો ત ને ઇંગ્લિશમાં લખાય ટી એ, પછી થ, તો થ ને પણ ઇંગ્લિશમાં લખાય ટી એચ એ, પછી દ, તો દ ને ઇંગ્લિશમાં લખાય ડી એ। અહીંયા મિત્રો દ અને ડ બંનેને ડી એફ તરીકે જ લખાય છે। પછી ધ, તો ધ ને ઇંગ્લિશમાં લખાય ડી એચ એ, ન, તો ન ને ઇંગ્લિશમાં લખાય એન એ, પછી પ, તો પ ને ઇંગ્લિશમાં લખાય પી એ, પછી છે ફ, તો ફ ને ઇંગ્લિશમાં લખાય પી એચ એ, તેને એફ તરીકે પણ લખી શકીએ। પછી છે બ, તો બ ને ઇંગ્લિશમાં લખાય બી એ, પછી છે ભ, તો ભ ને ઇંગ્લિશમાં લખાય બી એચ એ, પછી છે મ, તો મ ને ઇંગ્લિશમાં લખાય એમ એ, પછી છે ય, તો ય ને ઇંગ્લિશમાં લખાય વાય એ, પછી ર, તો ર ને ઇંગ્લિશમાં લખાય આર એ, પછી છે લ, તો લ ને ઇંગ્લિશમાં લખાય એલ એ, પછી વ, તો વ ને ઇંગ્લિશમાં લખાય વી એ, પછી શ, તો શ ને ઇંગ્લિશમાં લખાય એસ એચ
ए, પછી ષટકોણનો શ તો એને પણ ઇંગ્લિશમાં લખાય એસ એચ એ, પછી સસલાના સ એને ઇંગ્લિશમાં લખાય એસ એ, પછી હ તો હને ઇંગ્લિશમાં લખાય એચ એ, પછી અળ તો એને ઇંગ્લિશમાં લખાય એલ એ, પછી ક્ષ તો એને ઇંગ્લિશમાં લખાય એક્સ એ, અને જ્ઞ તો જ્ઞને ઇંગ્લિશમાં લખાય જી એન એ. તો અહીંયા આપણો ઇંગ્લિશ લખો પણ પૂર્ણ થાય છે. નમસ્કાર મિત્રો.